नमस्कार विद्यार्थी मित्रों, હું કૃતિકા રાના જેજો ઓનલાઈન એજ્યુકેશન માં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અમારી આ YouTube ચેનલ જેજો ઓનલાઈન એજ્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા આવનાર નવા વિડિયો તમને સમયસર મળી રહે અને તમે તેના વિશે ઉપયોગી ઇન્ફોર્મેશન મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામર માં કેટલાક અલગ અલગ ફ્રેમ ક્વેશ્ચન વિશે ચર્ચા કરી હતી. આ વિડિયોમાં આપણે કેટલાક નવા ફ્રેમ ક્વેશ્ચન વિશે ચર્ચા કરીશું. તો ચાલો આપણે તેના વિશે શરૂઆત કરીએ. વેર, વેરનો ગુજરાતી અર્થ થાય છે ક્યાં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અન્ડરલાઈન કરેલો શબ્દ એ કોઈ જગ્યા અથવા સ્થળ દર્શાવતું હોય ત્યારે આપણે વેરનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીશું. એટલે કે જ્યારે પણ વેરનો ઉપયોગ થયો હોય ત્યારે વાક્યમાંથી સ્થળ દર્શાવતો શબ્દ નીકળી જશે. વેરની પેટર્ન બનશે વેર પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક, અથવા વેર પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, ટુ બીના રૂપ તરીકે અહીં આપણે મોડલ ઓક્સિલિયરીઝનો પણ ઉપયોગ થઈ શકે છે અને અહીં આપણે બેમાંથી કોઈ પણ એક પેટર્નનો ઉપયોગ કરી શકીએ ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન. ફોર એક્ઝામ્પલ, માય બ્રધર વેન્ટ યુએસએ લાસ્ટ યર, એટલે કે મારો ભાઈ ગયા વર્ષે યુએસએ ગયો હતો. અહીં અન્ડરલાઈન કરેલો શબ્દ યુએસએ, જે જગ્યા દર્શાવે છે. અહીં આપણે સૌ પ્રથમ ગુજરાતીમાં પ્રશ્ન બનાવીશું. મારો ભાઈ ગયા વર્ષે ક્યાં ગયો હતો. ક્યાં એટલે કે અહીં આપણે વાક્યની શરૂઆત વેરથી કરીશું. તેથી આન્સર થશે વેર ડીડ માય બ્રધર ગો લાસ્ટ યર. વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં વેન્ટનો ઉપયોગ થયો છે, એટલે કે સાદો ભૂતકાળ, અને સાદા ભૂતકાળનું ટુબીનું રૂપ છે ડીડ. તેથી આન્સરમાં ડીડ સાથે ક્રિયાપદના મૂળરૂપ તરીકે ગોનો ઉપયોગ થયો છે. નેક્સ્ટ છે યુ હેવ કેપ્ટ યોર બુક્સ ઇન કપબોર્ડ, એટલે કે અહીં અન્ડરલાઈન કરેલો શબ્દ એ કપબોર્ડ, જે જગ્યા દર્શાવે છે. તેથી અહીં આન્સર થશે વેર હેવ યુ કેપ્ટ યોર બુક. નેક્સ્ટ છે ભૂમિ મીટ્સ મી હિયર ડેઇલી, એટલે કે ભૂમિ મને અહીં દરરોજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અન્ડરલાઈન કરેલો શબ્દ હિયર, એટલે કે અહીં. આપણે અહીં ગુજરાતીમાં પ્રશ્ન પૂછીશું, ભૂમિ મને દરરોજ ક્યાં મળે છે. આન્સર આવે છે અહીં. તેથી આપણે અહીં આન્સર લખીશું વેરથી. આન્સર થશે વેર ડઝ ભૂમિ મીટ મી ડેઇલી. વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં ક્રિયાપદ તરીકે મીટ્સનો ઉપયોગ થયો છે, એટલે કે SKES વાળું, જે ઉપયોગી છે સાદા વર્તમાનકાળમાં. જ્યારે પણ વાક્યમાં સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય તો અહીં આન્સરમાં આપણે ટુ બીના રૂપ તરીકે ડઝનો ઉપયોગ કર્યો છે, કારણ કે કરતા અહીં એક વચન તરીકે ભૂમિ છે. તેથી અને ટેન્સીસના વિડીયોમાં આપણે જોયું હતું તે પ્રમાણે કે જ્યારે પણ વાક્યમાં ડુ ડઝ અથવા ડીડનો ઉપયોગ થાય ત્યારે હંમેશા તેની સાથે ક્રિયાપદના મૂળરૂપનો જ ઉપયોગ થશે. તેથી અહીં મૂળરૂપ તરીકે મીટનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ છે વેન. વેનનો ગુજરાતી અર્થ થાય છે ક્યારે. જ્યારે પણ અન્ડરલાઈન કરેલો શબ્દ એ કોઈ તારીખ સમય અથવા દિવસ દર્શાવતું હોય ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીશું. એટલે કે જ્યારે પણ વાક્યમાં વેનનો ઉપયોગ થાય ત્યારે વાક્યમાંથી સમય અથવા તારીખ અથવા દિવસ દર્શાવતો શબ્દ નીકળી જશે. તેની પેટર્ન બનશે વેન પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક, અથવા વેન પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીં પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પેટર્નનો ઉપયોગ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, આઈ રિસીવડ યોર ઇમેઇલ લાસ્ટ નાઇટ, એટલે કે મેં તમારો ઇમેઇલ ગઈકાલે રાત્રે જ મેળવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં અન્ડરલાઈન કરેલો શબ્દ એ લાસ્ટ નાઇટ છે, જે દર્શાવે છે સમય. અહીં પણ આપણે ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રશ્ન બનાવીશું, મેં તમારો ઇમેઇલ ક્યારે મેળવ્યો હતો. ક્યારે
જે દર્શાવે છે કે વાક્યની શરૂઆત વેન થી થશે. તેથી અહીં આન્સર થશે વેન ડીડ આઈ રિસીવ યોર ઇમેલ. વિદ્યાર્થી મિત્રો, રિસીવ્ડ એટલે કે સાદો ભૂતકાળ. તેથી આન્સરમાં આપણે ડીડનો ઉપયોગ કર્યો છે અને ડીડ સાથે ક્રિયાપદના મૂળરૂપનો ઉપયોગ થશે. નેક્સ્ટ, ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947, એટલે કે ભારતે સ્વતંત્રતા 1947માં મેળવી હતી. અહીં અંડરલાઇન કરેલો શબ્દ 1947, જે દર્શાવે છે સમય. તેથી અહીં આપણે સૌ પ્રથમ ગુજરાતીમાં પ્રશ્ન બનાવીશું. ભારતે ક્યારે સ્વતંત્રતા મેળવી હતી? ક્યારે? તેથી વાક્યની શરૂઆત વેનથી થશે. આન્સર થશે વેન ડીડ ઇન્ડિયા ગેટ ફ્રીડમ. નેક્સ્ટ છે, ધ એડમિશન વિલ બી સ્ટાર્ટેડ ફ્રોમ નેક્સ્ટ મંડે. અંડરલાઇન કરેલો શબ્દ છે ફ્રોમ નેક્સ્ટ મંડે. વિદ્યાર્થી મિત્રો, અહીં અંડરલાઇન કરેલા શબ્દમાં ફ્રોમનો પણ ઉપયોગ થયો છે. તેથી આપણે આન્સરની શરૂઆત પણ ફ્રોમથી કરીશું. તેથી આન્સર થશે ફ્રોમ વેન વિલ એડમિશન બી સ્ટાર્ટેડ. નેક્સ્ટ શબ્દ છે વાય. વાયનો અર્થ થાય છે કારણ કે. ત્યારે પણ વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ એ કોઈ ક્રિયા અથવા બાબત અંગેનું કારણ દર્શાવતું હોય ત્યારે આપણે વાક્યની શરૂઆત વાયથી કરીશું. વાયની પેટર્ન બનશે વાય પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ એડજેક્ટિવ પ્લસ ક્વેશ્ચન માર્ક, અથવા વાય પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ, અરુણિમા ક્લાઇમ્બ એવરેસ્ટ ટુ પ્રૂવ હરસેલ્ફ. એટલે કે અરુણિમા એવરેસ્ટ એટલા માટે ચડે છે કે જેથી તે પોતાની જાતને સિદ્ધ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન કરેલો શબ્દ છે ટુ પ્રૂવ હરસેલ્ફ, કે જે કારણ દર્શાવે છે. તેથી અહીં આન્સર થશે વાય ડીડ અરુણિમા ક્લાઇમ્બ એવરેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ ક્લાઇમ્બ એટલે કે ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ, જે દર્શાવે છે સાદો ભૂતકાળ. તેથી આપણે વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ, રાજ વોઝ લેટ બીકોઝ હી વોઝ આસ્ક્ડ ફોર અધર ટાસ્ક. એટલે કે રાજને મોડું થયું હતું કારણ કે તે બીજા ઘણા ટાસ્ક પૂછવામાં હતો. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન કરેલો શબ્દ છે બીકોઝ હી વોઝ આસ્ક્ડ ફોર અધર ટાસ્ક. આ શબ્દ સૂચવે છે કારણ. તેથી અહીં આન્સર થશે વાય વોઝ રાજ લેટ. નેક્સ્ટ છે, ઇન્ડિયા પ્લેડ સ્લો સો વી કુડ નોટ વિન. એટલે કે ભારત ધીમું રમતું હતું તેથી આપણે જીતી શક્યા નહીં. અંડરલાઇન કરેલા શબ્દો છે ઇન્ડિયા પ્લેડ સ્લો, જે કારણ દર્શાવે છે. તેથી અહીં આન્સર થશે વાય કુડ વી નોટ વિન. નેક્સ્ટ છે હાઉ, અથવા હાઉ મેની, અથવા હાઉ મચ, અથવા હાઉ લોંગ, અથવા હાઉ ફાર. વિદ્યાર્થી મિત્રો, વારાફરથી આપણે આ શબ્દ વિશે પણ અભ્યાસ કરીશું, જેમાં ફર્સ્ટ છે હાઉ. હાઉનો અર્થ થાય છે કેવી રીતે. જ્યારે વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ એ કોઈ ક્રિયા અથવા બાબત માટે કોઈ પ્રોસેસ એટલે કે કોઈ રીત અથવા કોઈ પરિસ્થિતિ દર્શાવતું હોય ત્યારે આપણે હાઉનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીશું. હાઉનો ઉપયોગ થાય છે કેવી રીતે. હાઉની પેટર્ન બનશે હાઉ પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે અમુક વખત ક્યારેક રોજિંદા જીવનમાં આપણા મિત્રો સાથે આવા પ્રશ્નની ચર્ચા કરતા હોઈએ છીએ, જેમ કે તું કેવી છે, અત્યારે તારી તબિયત કેવી છે, આવા પ્રશ્નનો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. અહીં આપણે એ જ પ્રશ્નનો ઉપયોગ ઇંગ્લિશમાં કરીશું. ફોર એક્ઝામ્પલ, હાઉ ઇઝ યોર ફાધર, હાઉ ઇઝ ઇટ નાવ,
नेक्स्ट छे हाउ फार। हाउ फार नो उपयोग कोई स्थल अथवा जगह वच्चे अंतर जाणवा माटे थाय छे। फॉर एक्जाम्पल, हाउ फार इज द सुपर मार्केट फ्रॉम हियर, એટલે કે સુપરમાર્કેટ અને અહીં વચ્ચે કેટલું અંતર છે। એના પછી છે હાઉ લોંગ, એટલે કે કોઈ સમયનો ગાળો। વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક વખત આપણા મિત્રો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ, જેમ કે તમે અહીં કેટલા સમયથી રહો છો। આ જ શબ્દો અથવા વાક્યનો ઉપયોગ આપણે અંગ્રેજીમાં કરીશું, જેમ કે હાઉ લોંગ ડુ યુ સ્ટે હિયર, એટલે કે તમે અહીં કેટલા સમયથી રહો છો। નેક્સ્ટ છે હાઉ ઓલ્ડ, એટલે કે જ્યારે વાક્યમાં કોઈ વ્યક્તિની આપણે ઉંમર એટલે કે એજ જાણવી હોય ત્યારે આપણે હાઉ ઓલ્ડનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે જ્યારે વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ એ કોઈ વ્યક્તિની ઉંમર દર્શાવતું હોય ત્યારે આપણે હાઉ ઓલ્ડનો ઉપયોગ કરીશું। ફોર એક્ઝામ્પલ, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, એટલે કે તમારા ભાઈની કેટલી ઉંમર છે અથવા તમારો ભાઈ કેટલા વર્ષનો છે। નેક્સ્ટ છે હાઉ મેની। વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની અને હાઉ મચ એ વેરી કન્ફ્યુઝિંગ, પરંતુ હાઉ મેની અને હાઉ મચ બંને છે તો સેમ જ, પરંતુ તેમાં ખૂબ જ નાનો તફાવત છે, તો ચાલો આપણે તેના વિશે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હાઉ મેનીનો ઉપયોગ ગણી શકાય તેવી વસ્તુ માટે ઉપયોગી છે, એટલે કે જ્યારે વસ્તુને આપણે ઇન્ડિવિડ્યુઅલ ગણી શકતા હોઈએ, જેમ કે 1, 5, 10, 10,000, આવી રીતે આપણે અલગ અલગ ગણી શકતા હોઈએ, કોઈ સંખ્યામાં દર્શાવી શકતા હોઈએ, ત્યારે તેવી વસ્તુઓ માટે હાઉ મેનીનો ઉપયોગ થાય છે। હાઉ મેનીની પેટર્ન બનશે હાઉ મેની પ્લસ નાઉન પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક। વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની અને હાઉ મચમાં જ્યારે પણ અંડરલાઇન કરેલા શબ્દમાં કોઈ સંખ્યા દર્શાવતું હોય તેના પછી જે પણ શબ્દ લખેલો હોય તે તરત જ હાઉ મેની પછી ઉપયોગી થશે અથવા હાઉ મચ પછી ઉપયોગી થશે। જોઈએ, ફોર એક્ઝામ્પલ, ધેર આર 10 એપલ્સ ઇન ધ બોક્સ, એટલે કે ત્યાં બોક્સમાં ત્યાં પેટીમાં 10 સફરજન છે। વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન કરેલો શબ્દ છે 10 એપલ્સ। ગુજરાતીમાં પ્રશ્ન પૂછીએ, ત્યાં પેટીમાં કેટલા સફરજન છે, કેટલા? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સફરજન એટલે કે એપલ્સને અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ ગણી શકીએ છીએ, તેથી તેની સાથે હાઉ મેનીનો ઉપયોગ થશે। અહીં આન્સર થશે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બોક્સ। વિદ્યાર્થી મિત્રો, અહીં સંખ્યા દર્શાવે છે 10 અને તેના પછીનો શબ્દ છે એપલ્સ, જે નાઉન તરીકે ઉપયોગી છે, તેથી અહીં આપણે હાઉ મેની પછી તરત જ એપલ્સનો ઉપયોગ કર્યો છે। નેક્સ્ટ છે યુ વિલ બાય 5 પેઇન્ટિંગ્સ નેક્સ્ટ ડે, એટલે કે તમે આવતીકાલે 5 ચિત્ર ખરીદશો। વિદ્યાર્થી મિત્રો, અહીં પણ અંડરલાઇન કરેલો શબ્દ છે 5 પેઇન્ટિંગ, એટલે કે 5 ચિત્ર। ગુજરાતીમાં પ્રશ્ન બનશે, તમે આવતીકાલે કેટલા ચિત્ર ખરીદશો, કેટલા? વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે ચિત્રને અલગ અલગ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ગણી શકીએ છીએ, તેથી તેની સાથે પણ હાઉ મેનીનો જ ઉપયોગ થશે, જેમ કે હાઉ મેની પેઇન્ટિંગ વિલ યુ બાય નેક્સ્ટ ડે। નેક્સ્ટ છે હાઉ મચ। વિદ્યાર્થી મિત્રો, હાઉ મચનો ઉપયોગ જ્યારે આપણે ગણી ન શકીએ તેવી કોઈ દ્રવ્ય અથવા જથ્થાવાચક વસ્તુ અથવા સંજ્ઞા માટે ઉપયોગી છે, જ્યારે હાઉ મેનીમાં આપણે જોયું કે ગણી શકાય એટલે કે સંખ્યામાં દર્શાવી શકે તેવી વસ્તુ માટે ઉપયોગી છે। હાઉ મચની પેટર્ન થશે હાઉ મચ પ્લસ નાઉન પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક। ફોર એક્ઝામ્પલ, મધર બોટ 1 કેજી ઘી। વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન કરેલો શબ્દ છે 1 કેજી ઘી,
જે એ વસ્તુનો જથ્થો એટલે કે દ્રવ્ય દર્શાવે છે તેથી તેની સાથે આપણે હાઉ મચ નો ઉપયોગ કરીશું આન્સર થશે હાઉ મચ ઘી ડીડ મધર બાય નેક્સ્ટ છે કૃપા બ્રોટ 2 કેજી એપલ્સ વિદ્યાર્થી મિત્રો અહીં અન્ડરલાઈન કરેલો શબ્દ છે 2 કેજી એપલ્સ જે જથ્થો દર્શાવે છે તેથી અહીં પણ આન્સર થશે હાઉ મચ એપલ્સ ડીડ કૃપા બ્રિંગ અહીં ભૂતકાળનો ઉપયોગ થયો હતો તેથી તેની સાથે તુબીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થયો અને ક્રિયાપદના મૂળ રૂપ તરીકે બ્રિંગનો ઉપયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીનો તમારે સોલ્યુશન કરવાનું છે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના આન્સર વિશે ચર્ચા કરીશું પરંતુ વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમે આ એક્ટિવિટી તમારી જાતે એટલે કે તમારા એલ્ડર્સનો ઉપયોગ કર્યા વિના કરશો જો તમે આ એક્ટિવિટીનો ઉપયોગ એટલે કે આ એક્ટિવિટીનું સોલ્યુશન તમે જાતે કરશો તો મને તેનાથી ખૂબ આનંદ થશે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એક્ટિવિટીનું સૌ પ્રથમ સોલ્યુશન કરશું અને તેના પછી નેક્સ્ટ ટોપિક વિશે શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ તેને શેર કરો જેથી તમારા મિત્રોને પણ આ ઇન્ફોર્મેશન ઉપયોગી થઈ રહે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું આજે અહીં આપણો આ ટોપિક ફ્રેમ ક્વેશ્ચન પૂરો થાય છે થેન્ક યુ બાય બાય ફ્રેન્ડ્સ